મોરબી નગરપાલિકામાં વિપક્ષનું પત્તું કપાયું છે ત્યારે મોરબી પાલિકાના પ્રમુખ તરીકે કુસુમબેન પરમારની વરણી કરાય છે જ્યારે ઉપપ્રમુખ પદે જયરાજસિંહ જાડેજાને કમાન સોંપવામાં આવી છે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે સુરેશભાઈ દેસાઈ પક્ષના નેતા કમલભાઈ દેસાઈ અને દંડક તરીકે સુરભી ભોજાણી નામ પર મહોર લગાવી છે અને નવી બોડીનું શાસન શરૂ થયું છે અહેવાલ રવિ નિમાવત મોરબી તારીખ 28 બેના રોજ મોરબી નગરપાલિકાના 13 વોર્ડ માટેના કુલ 52 સભ્યો માટેની ચૂંટણી યોજાયેલી જેનું 2 માર્ચે પરિણામ જાહેર થયેલું અને ગેઝેટમાં પણ 2 માર્ચે જાહેર થયેલું જેના અનુસંધાને નગરપાલિકા અધિનિયમની કલમ 32(2) અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટરશ્રીએ મને પ્રાંત અધિકારી મોરબીને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે અધિકૃત કરવામાં આવેલા જેના અનુસંધાને આજે 16/3ના રોજ સવારે 11 કલાકથી મોરબી નગરપાલિકા ટાઉનહોલ ખાતે પ્રથમ ખાસ સામાન્ય સભા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે બોલાવવામાં આવેલી જેમાં નિયત સમય મર્યાદામાં પ્રમુખ માટેની ફક્ત 1 અરજી આવેલી જે કુસુમબેન પરમારની હોવાથી એમને પ્રમુખપદ માટે જાહેર કરવામાં આવેલા છે અને ઉપપ્રમુખ માટે પણ ફક્ત 1 જ અરજી જયરાજસિંહ જાડેજાની આવેલી જેથી ઉપપ્રમુખ પદ માટે જયરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવે છે ભારત માતા કી જે મોરબી નગરપાલિકાના પ્રમુખની મને જવાબદારી સોંપ્યા બદલ હું જા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન શ્રીઓનો આભાર માનું છું અને મોરબીની જનતાની સુખાકારી માટે હું હર હંમેશ પ્રયાસ કરીશ સખત મહેનત કરીશ અને બધાનો ખૂબ ખૂબ આભાર અને મારી તન મન અને ધનથી હું સેવા